अमे आक्रोश रेली काढीशुं। तमाम रेली में भाग लेनारा लोको काळा कपड़ा पहेरीने आवशे। अमे आक्रोश ठालवीशुं, प्ले कार्ड लईने रेली काढीशुं अने मणिपुरनी जे घटना बनी छे ए सोनगढ़मां गया। हेलो दोस्तों, कैसे हो आप लोग? आज मैं जो वीडियो लेके आया हूँ वो वीडियो आप देखकर यह कहेंगे कि ये बात सच है। इस 9 अगस्त को गुजरात में आदिवासी दिवस मनाया जाएगा या नहीं, अगर मनाया जाएगा तो कैसे मनाया जाएगा, तो जानेंगे गुजरात के जिला अध्यक्ष यूसुफ गमित भाई की जुबानी। 9 अगस्त है सोनगढ़ में विश्व आदिवासी दिवस की उजवणी करवी के नहीं करवी ए बाबते हूँ मारा मंतव्य रजू करवा मागु छू। आप मित्र पण तमारा मंतव्य कमेंट करीने जणावजो। 3 મે 2023 મણિપુરમાં આદિવાસીઓ પર અત્યાચાર, આદિવાસી સમાજના 150થી પણ વધારે લોકોના મૃત્યુ, બે યુવતીઓને નગ્ન પરેડ કરાવવામાં આવી, આદિવાસી સમાજ દુઃખી છે અને એનું મુખ્ય કારણ મૈત્ય સમાજ આદિવાસી સમાજમાં એટલે કે મણિપુરના આદિવાસી સમાજમાં સમાવવા માગતો હતો। મણિપુરના આદિવાસીઓને સલામ છે કે તેમણે હજુ પણ લડત ચાલુ રાખી છે ને મૈત્ય સમાજને આદિવાસી સમાજમાં ઘૂસવા દીધા નથી। જ્યારે આપણા ગુજરાતમાં 3 જાતિ ચારણ, ભરવાડ અને રબારી આદિવાસી સમાજમાં સમાવી દેવામાં આવી, પરંતુ 1 કરોડ જેટલા આદિવાસીઓ ગુજરાતમાં હોય છતાં પણ કોઈ જાતનો વિરોધ પ્રદર્શન કર્યું નથી અને મૌન રેલીઓ કાઢી નથી, આક્રોશ રેલીઓ કાઢી નથી, અને જેના પરિણામે આપણા હક અધિકારો છીનવી લીધા છતાં આપણે ચૂપ છે। મણિપુરના વિડીયો જ્યારે સામે આવ્યા ત્યારે ખૂબ જ દુઃખની લાગણી અનુભવી અને જ્યારે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું ત્યારે ઘણા સંગઠનોએ પહેલા જ જાહેર કરી દીધું કે ગુજરાત બંધ, બીજા સંગઠનોએ બીજા દિવસે જાહેર કર્યું કે ગુજરાત બંધ। આટલો મોટો આદિવાસી સમુદાય હોવા છતાં આપણે અલગ અલગ દિવસે ગુજરાતમાં પણ બંધનું એલાન આપ્યું, આદિવાસી સમાજની એકતા ક્યારે થશે એ વાતને લઈને ઘણા ચિંતિત છે। ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું ત્યારે 1 કરોડ જેટલા આદિવાસીઓ ગુજરાતમાં હોય કેટલા ગુજરાતના આદિવાસીઓ રસ્તા પર ઉતર્યા, મૌન રેલીઓ કાઢવામાં આવી, કેટલા આદિવાસીઓ મૌન રેલીમાં જોડાયા, અલગ અલગ વિસ્તારોમાં મશાલ રેલીઓ કાઢવામાં આવી, કેન્ડલ માર્ચ કાઢવામાં આવી, કેટલા આદિવાસી ભાઈઓ મશાલ રેલી અને કેન્ડલ માર્ચમાં જોડાયા। હવે ટૂંક સમયમાં વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે, ઘણા બધા ફેસબુકના માધ્યમથી પોતપોતાના વિચારો રજૂ કરે છે અને આદિવાસી સમાજના લોકોને અપીલ કરે છે। આજે સતત યુવાનોના ફોન આવે છે કે આ વખતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ। ગયા વર્ષે અમે 2013માં સોનગઢ ઓટા 4 રસ્તા પર 150 જેટલા યુવાનોએ ભેગા મળીને આદિવાસી દિવસની ઉજવણી કરી હતી। એમાં ખાસ વ્યારાનું લાઇબ્રેરી ગ્રુપ અને અમે સાથે મળીને આદિવાસી દિવસની ઉજવણી કરી। ત્યારબાદ જિલ્લા કક્ષાએ આદિવાસી સંગઠન દ્વારા જે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હતો એમાં ભાગ લીધો હતો। ઘણી બધી મહેનત બાદ કોરોના મહામારી આવી, એ વર્ષે આપણા આદિવાસી દિવસની ઉજવણી કરી શક્યા ન હતા અને છેલ્લા વર્ષે એટલે કે ગયા વર્ષે યુવાનોના સહયોગથી, સમાજના આગેવાનોના સહયોગથી સોનગઢ બસ સ્ટેન્ડ પર આદિવાસીજનના એક બિરસા મુંડાનું સ્ટેચ્યુ મૂકી શક્યા છે। ઉચ્છલમાં પણ 3 રસ્તા પર આદિવાસીજનના એક બિરસા મુંડાની પ્રતિમા મૂકી શક્યા છે અને નિઝરમાં પણ આદિવાસી સંગઠનો અને યુવાનોના સહકારથી નિઝરમાં પણ આપણે આદિવાસીજનના એક બિરસા મુંડાની પ્રતિમા મૂકી શક્યા છે। ગયા વર્ષે સોનગઢમાં 30,000થી પણ વધારે આદિવાસી સમાજના યુવાનો, યુવતીઓ, વડીલો બધાએ જ ભેગા મળીને આદિવાસી દિવસની ઉજવણી કરી હતી। અમે યુવાનોએ ભેગા મળીને હવે મૌન અને ચૂપકીદી તોડી આક્રોશ ઠાલવવાની જરૂર છે એ વાત સાથે અમે સોનગઢમાં વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટે 6 જેટલી બેન્ડ પાર્ટીઓ સાથે
અમે આક્રોશ રેલી કાઢીશું. તમામ રેલીમાં ભાગ લેનારા લોકો કાળા કપડાં પહેરીને આવશે. અમે આક્રોશ ઠાલવીશું, પ્લે કાર્ડ લઈને રેલી કાઢીશું. અને મણિપુરની જે ઘટના બની છે એ સોનગઢમાં ગયા વર્ષે 30,000 લોકો સાથે અમે રેલી કાઢી હતી, આ વર્ષે 50,000થી પણ વધારે લોકો સાથે રેલી કાઢીશું. અને બસ સ્ટેન્ડ પર અમે મણિપુરમાં જે ઘટના બની છે એ ઘટનાને લઈને મૌન પાળીશું. જે આદિવાસી સમાજ માટે લડ્યા છે, જેમણે પ્રાણોની આહુતિ આપી છે, એને પ્રકૃતિ શાંતિ આપે. અને એ 150 જેટલા આદિવાસીઓના જે મૃત્યુ થયા છે એના માટે અમે મૌન ધારણ કરીને 9 ઓગસ્ટનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. આદિવાસી સમાજના તમામ વડીલોને, આગેવાનોને, ભાઈઓ બહેનો તમામને અમે 9 ઓગસ્ટે સોનગઢમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી